ઉપયોગ છે તે લોકો કઈ રીતે કરે છે તેના વિશે જોયું હતું ત્યારબાદ આપણે નકશાના અર્થ સમજ્યા હતા કે નકશાને અંગ્રેજીમાં મેપ કહેવાય છે આ મેપ શબ્દ છે તે લેટિન ભાષાના મેપા મુંડી પરથી ઉતરી આવ્યો છે ત્યારબાદ આપણે જોયું હતું નકશાના પ્રકાર તો નકશાના પ્રકાર છે બે રીતે પડે છે એક હેતુ આધારિત નકશા અને બીજું કદ આધારિત નકશા જેમાં હેતુ આધારિત નકશા હતા એમાં પણ બે વિભાગ પડે છે એમાં સૌથી પહેલો વિભાગ હતો પ્રાકૃતિક વિભાગ અને બીજો હતો સાંસ્કૃતિક વિભાગ એટલે કે પ્રાકૃતિક વિભાગમાં એવા નકશાઓનો સમાવેશ થાય પ્રાકૃતિક નકશાની અંદર એવા નકશાઓનો સમાવેશ થાય કે જે પ્રાકૃતિક રીતે હોય એટલે કે પર્વત દર્શાવતા હોય નદીઓ દર્શાવતા હોય ઉચ્ચ પ્રદેશ દર્શાવતા હોય બરાબર ત્યારબાદ સાંસ્કૃતિક નકશાઓમાં એવા નકશાઓનો સમાવેશ થાય જે માનવ નિર્મિત બનાવેલા હોય ઉદાહરણ તરીકે રેલવેના પાટા દર્શાવતા નકશા છે તો એ માનવ નિર્મિત છે ત્યારબાદ રાજ્યોની જે સરહદ છે તે માનવીય બનાવેલી છે તો રાજ્યને દર્શાવતા નકશાઓ છે તે માનવ નિર્મિત નકશાઓમાં આવશે એટલે કે તે સાંસ્કૃતિક નકશામાં આવશે તો આવી રીતે માનવે જે બનાવેલું હોય જે સરહદ બનાવેલી હોય જે સડક બનાવેલી હોય જે રેલવેના પાટા બનાવેલા હોય તો એવી બધી બાબતો છે તે સાંસ્કૃતિક નકશાની અંદર દર્શાવે છે ત્યારબાદ મુખ્ય ભાગ હતો કે કદ આધારિત નકશા તો કદ આધારિત નકશાની અંદર આપણે જોયું હતું કે નાના કદના નકશા અને મોટા કદના નકશા બરાબર ત્યારબાદ મિત્રો આપણે આટલું જાણો ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા તો ચાલો મિત્રો આપણે ત્યાંથી હવે પાઠ જે અધૂરો છે તેની શરૂઆત કરીએ તો એમાં મિત્રો આપણે જાણીશું કે વિવિધ સંજ્ઞાઓ છે બરાબર ઉત્તર દિશા છે પ્રમાણ માપ છે એ બધું શું છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ આ અધૂરો પાઠ છે તે શરૂ કરીએ આટલું જાણો ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે તો આપણને એમ થાય કે ભાઈ આ નકશાઓ આપણા ભારત દેશની અંદર જે આવે છે એ બનાવે છે કોણ શું કાંઈ ગમે બધા બનાવી નાખે ગમે આ છાપી નાખે તો ચાલે નહીં મિત્રો અમુક જે સંસ્થાઓ હોય અને પરવાનગી મળેલી હોય તેઓ બનાવે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ નાટમો નાટમોનું પૂરું નામ છે નેશનલ એટલાસ થિમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કોલકત્તામાં આવેલી છે તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે હવે બીજી સંસ્થા જોઈએ એન આર એસ એ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી એનું પૂરું નામ છે એન એ આ એસ એનું પૂરું નામ છે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા ક્યાં આવેલી છે તો કે હૈદરાબાદમાં આવેલી છે બરાબર હૈદરાબાદમાં આવેલ છે તે ઇસરો દ્વારા અવકાશમાં ઈસરો દ્વારા આઈ એસ આર ઓ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે ઉદાહરણ તરીકે આપણો જે પ્રાકૃતિક નકશો છે આપણા ભારત દેશનો આ બરાબર તો આપણને ખબર કેમ પડે કે આપણો ભારત દેશ છે તે આવી રીતે દેખાય છે ઉપરથી તો એનું એને નકશા સ્વરૂપે કોણ દર્શાવે છે તો કે એન આર એસ એ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી જે હૈદરાબાદમાં આવેલી છે અને ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે સર્વે ઓફ ઇન્ડિયા આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલ છે આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે તો મંજૂરી આપવાની બરાબર નકશાનું નિર્માણ કરે પછી આ નકશા છે એને કોઈ પણ જગ્યાએ સ્થાપિત કરવા હોય ઉદાહરણ તરીકે શાળાની અંદર આપણે નકશા મૂકવા હોય તો એને મૂકી શકાય કે નહીં વિવિધ પુસ્તક છે તો એની અંદર આપણે નકશા છે એ મૂકવા હોય તો એને મૂકી શકાય છે કે નહીં એની મંજૂરી કોણ આપે છે તો કે સર્વે ઓફ ઇન્ડિયા આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે પાઠ્યપુસ્તક અંદર જે નકશા છે એ કઈ સંસ્થા દ્વારા પ્રમાણિત પ્રમાણિત કરેલ છે તો કે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કે જેની સંસ્થા ક્યાં આવેલી છે તો કે દેહરાદૂન દેહરાદૂનમાં આવેલી છે દેહરાદૂન એટલે કયું રાજ્ય મિત્રો ખંડ ઉત્તરાખંડનું પાટનગર છે કેટલા છે તો કે ત્રણ છે કયા અંગો છે ત્રણ અંગમાં આવશે એક દિશા પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ આ ત્રણે છે દિશા પ્રમાણ અને રૂઢ સંજ્ઞાઓ તે નકશાના મુખ્ય અંગો છે એમાં આપણે સૌથી પહેલા સમજીએ દિશા કઈ દિશામાં છીએ ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં તો આવી રીતે જે દિશા છે તો એ નકશાનું એક ખૂબ જ અગત્યનું અંગ છે સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન જુઓ છો કેવું ચિહ્ન તો કે એક તીર કરેલું હોય પછી આવી રીતે હોય અને નીચે શું લખેલું હોય એન આપણે આગળ નકશામાં પણ જોયું હતું બરાબર કે અહીં જુઓ એન દર્શાવેલું છે અહીંયા આ નકશામાં જુઓ અહીંયા રહ્યું એન દર્શાવેલું અહીંયા છે એન દર્શાવેલું આ નકશાની અંદર પણ જુઓ અહીંયા છે એન દર્શાવેલું બરાબર અહીંયા આપણે આ ભારતના રાજકીય નકશાની અંદર પણ જોઈએ તો કે એન દર્શાવેલું અહીંયા ઉ દર્શાવેલું છે ઉ એમ આમ કરીએ એમ ઉ એટલે ઉત્તર દિશા આપણા ગુજરાતના નકશાની અંદર પણ દર્શાવેલું છે ભારતના નકશાની અંદર પણ દર્શાવેલું છે બરાબર તો આવી રીતે નકશામાં દર્શાવેલું હોય છે તો આવી રીતે જે એરો કરીને દર્શાવેલો ઉત્તર દિશાનો સંકેત કરે છે જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે તમે આ બાજુ ફરીને ઊભા છો બરાબર આ તમારા હાથ છે બરાબર આ તમારો પાછળનો ભાગ છે અહીંયા ફરીને તમે ઊભા છો તો આ તમારી કઈ બાજુ પૂર્વ બાજુ થશે સામેની બાજુ પૂર્વ બાજુ થશે આ તમારો ડાબો હાથ છે તો ડાબી બાજુ ઉત્તર દિશા થશે આ તમારો જમણો હાથ છે તો જમણો જમણી બાજુ છે એ દક્ષિણ દિશા થશે પાછળની બાજુ પશ્ચિમ દિશા થશે ઉપર આકૃતિ પંદર પોઈન્ટ બાર પોઈન્ટ પાંચમાં ચાર મુખ્ય દિશાઓ છે લાલ કલર થી જે એરા કરેલા છે એ મુખ્ય દિશાઓ છે જ્યારે અન્ય ચાર ખૂણાઓ મધ્યવર્તી દિશા એટલે કે મધ્યમાં આવેલી મધ્ય એટલે કે વચ્ચે આવેલી દિશાઓ છે ઉત્તર પૂર્વ એની વચ્ચે જે દિશા આવી છે એને શું કહેશું ઈશાન દક્ષિણ પૂર્વ ને અગ્નિ દક્ષિણ પૂર્વ એને કઈ દિશા કહીશું અગ્નિ દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ એમની વચ્ચે ખૂણો છે એને શું નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે ઉત્તર પશ્ચિમ ને કઈ દિશા કહેશું વાયવ્ય દિશા કહે છે આમ જોઈએ આપણે તો ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય આ જે છે ને મધ્યવર્તી દિશાઓ કહેવાય છે ફરી વખત જોઈ લઈએ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ ચાર દિશાને મધ્યવર્તી દિશા કહેવાય છે દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તી દિશાની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય નીચેના દરેક જગ્યાએ ઉત્તર દિશા દર્શાવેલું હોય આ તમારે હોમવર્કમાં લખીને આપવાનું છે બરાબર દરેકે આનો મને ફોટો મોકલવાનો રહેશે હોમવર્કમાં બરાબર તો સૌથી પહેલું શું છે મંદિરની દિશા ચાલો આ મંદિરમાં ક્યાં દર્શાવેલું છે તો આપણે જોઈએ તો આમ જોઈને તો આપણને એમ થાય કે આમાં તો બેન બે મંદિર છે એક મંદિર અહીંયા છે ને પાછું એક મંદિર અહીંયા છે તો ચાલો આપણે ભાગ પાડી દઈએ આમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આમ ભાગ પાડીને તમે જોજો હવે પોસ્ટ ઓફિસ થી

વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે હોકાયંત્ર કાચથી ઢકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે સોય ઉપર એન અને એસ દર્શાવેલ હોય છે હોકાયંત્રનો ઉપયોગ વાહન સ્ટીમર સબમરીન વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય તો અહીં દર્શાવ્યું છે એન એક શું કીધું એન બીજું શું કીધું એસ એન એટલે કે નોર્થ એસ એટલે કે સાઉથ એન એટલે કે ઉત્તર એસ એટલે દક્ષિણ હવે જોઈએ આપણે બીજું જે અગત્યનું અંગ છે તે પ્રમાણ માપ સ્કેલ માપ આપણે એને કહી શકીએ પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે માપ એક સેમ સેમી એટલે કે એક સેન્ટીમીટર બરાબર સો કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું સો અંતર સો કિલોમીટર છે અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે તો આપણને એમ થાય કે નાનું એવું આપણે એક સેમી આપણે અંતર જોઈએ આમ કરીએ આમ એમ તો આપણે થઈ કે નકશાની અંદર નાનું એવું દર્શાવવું છે શું હકીકતમાં કાંઈ આપણું ગુજરાત જે છે બરાબર આમ દર્શાવેલું હોય બરાબર નાનું એવું તો આપણે એમ થઈ આ એક ખાલી નાનું એક સેમી જેટલું છે આપણે ગુજરાતનું કાંઈ એવડું એવું છે ના મિત્રો શું એક સેમી બરાબર કેટલા સો કિલોમીટર સો કિલોમીટર તમે ઘરેથી શાળા આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો તો તમે નિશાળે આવતા હોય અત્યાર તો આપણે નિશાળ બંધ છે બરાબર છતાં પણ તમે ટીવી જોતા હોય ત્યાં તમે આવું બધું જોયું હશે બરાબર તમે દવાખાને જાઓ ત્યારે તમને આવી ચોકડી તમે જોઈ હશે તો આ ચોકડી છે એ શું દર્શાવે તો કે બાજુમાં શું દવાખાનું દર્શાવે શું દવાખાનું પછી આવી રીતે હોય બરાબર તમને યાદ હોય તો તમે જ્યાં પેટ્રોલ પુરાવા જાઓ ત્યાં આવું એક ટાંકી દોરેલી હોય દૂર હોય ને પેટ્રોલ ત્યારે આવી એક ટાંકી દર્શાવેલી હોય આ શું દર્શાવે પેટ્રોલ પંપ કે અહીં ક્યાંક નજીક પેટ્રોલ પંપ છે હવે આવું દર્શાવેલું હોય હોર્ન હોય એની ઉપર લીટો મારેલો હોય એટલે એ શું દર્શાવે છે કે હોર્ન વગાડવો નહીં હોર્ન બંધ રાખો ફોન વગાડ વગાડ કરો નહીં કારણ કે નજીકમાં શું હોવું જોઈએ નજીકમાં કાં તો દવાખાનું હોવું જોઈએ કાં તો સ્કૂલ હોવી જોઈએ બરાબર હવે જોઈએ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તો આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગત આપણે ભણી ચૂક્યા છીએ પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક રીતે જે હોય તે ઉદાહરણ તરીકે નદીઓ છે ઘાટ છે ટેકરી છે પર્વત અને સાંસ્કૃતિક એટલે કે માનવી જે બનાવેલ ઉદાહરણ તરીકે દીવાદાંડી છે તે એ બનાવેલ છે બરાબર દેશની રાજધાની તો એ માણસે નક્કી કર્યું કે આપણે આને છે દેશની રાજધાની બનાવશું બરાબર તો કેટલાક ચિહ્નનો ઉપયોગ થાય છે ચિહ્ન એટલે કે નિશાની અને તેને રૂઢ સંજ્ઞા કહે છે જો મિત્રો વ્યાખ્યા આપી છે કે રૂઢ સંજ્ઞા કોને કહેવાય તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞા કહે છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે સર્વમાન્ય ભાષા છે આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો તો ચાલો મિત્રો આપણે સમજીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ બાબત અને રૂઢ સંજ્ઞા તો કઈ બાબત દર્શાવી છે તો દરેકમાં લખ્યું છે બાબત અને રૂઢ સંજ્ઞા બાબત સૌથી પહેલા છે પર્વત તો પર્વત માટે રૂઢ સંજ્ઞા કેવી છે તો કે સૌથી પહેલા વચ્ચે ટપકા ટપકા એની ફરતે ફરતે ફરતા ટપકા ટપકા અહીં છે પર્વતની રૂઢ સંજ્ઞા ત્યારબાદ છે ટેકરી તો એક જ વખત ટપકાવાળું ગોળ એને આપણે કહીશું ટેકરી ત્યારબાદ શિખર તો કે ટપકા વાળું ત્રિકોણ અને વચ્ચે હંમેશા જો વચ્ચે છે આપણને બે ભાગ કરતા હોય એવું દર્શાવ્યું છે ઉદાહરણ તરીકે આપણે પશ્ચિમ ઘાટ ઘાટ બરાબર ત્યારબાદ એવું છે નદી નદી તો તમે જોવો ત્યાં તમને સમજાઈ જાય કે નદીમાં છે તે આવી રીતે ફાટ પડેલી હોય એમ આપણને દર્શાવ્યું હોય બરાબર એ કામ વહેતું હોય કામ વહેતું હોય એટલે તે નદી ત્યારબાદ મિત્રો છે નદીઓનો સંગમ હવે નદીઓનો સંગમ તો એક નદીને જ્યારે બીજી નદી મળતી હોય ત્યારે એને સંગમ થયો હોય એમ કહેવાય પરંતુ એકલી નદી હોય ત્યારે આ તમને બ્લેક કલરની હશે અને સંગમ થયો હોય ત્યારે તમને આવી રીતે સફેદ કલરનું હશે નદી પરનો બંધ તો નદી ઉપર આડો લીટો કરેલો હોય એટલે તમારે સમજવાનું કે નદી ઉપર બંધ બાંધેલો છે પાકો માર્ગ એકદમ સીધી બે લીટી એટલે એનો અર્થ પાકો માર્ગ પછી રેલવે રેલવે તો તમે બધા ઓળખો જ છો કે એક લીટી દોરેલી હોય ઉપર કર બરાબર તમે કેમ છેદ ઉડાડો એક બે ત્રણ ચાર છેદ ઉડાડ નહીં આમ કરી આમ તો એ થઈ ગઈ રેલવે પટ્ટાની નિશાની ત્યારબાદ છે મિત્રો દીવા દાંડી તો દીવા દાંડી પણ આપને સમજાઈ જાય એવું ચિત્ર છે કાંઠે દીવા દાંડી હોય કે જેથી વાહન ચલાવતા હોય એને ખબર પડે કે ત્યાં જમીન છે પોસ્ટ ઓફિસ તો જો મિત્રો તમે સ્પેલિંગ બોલો પી ઓ એસ ટી તો પોસ્ટનો પી અને ઓફિસનો ઓ એટલે પીઓ એટલે પોસ્ટ ઓફિસ ત્યારબાદ આવે છે સર્કિટ હાઉસ તો સર્કિટનો સી અને હાઉસનો એચ એટલે સી એચ તો સ્પેલિંગમાં જ એનો અર્થ આપેલો છે એવી જ રીતે મિત્રો આપણે સામે જોઈએ પોલીસ સ્ટેશન તો પોલીસનો પી અને સ્ટેશનનો એસ તો પી એસ ત્યારબાદ જોઈએ પોસ્ટ અને તાર ઓફિસ તો પોલીસનો પી તારનો ટી અને ઓનો ઓફિસનો ઓ પી ટી ઓ પોસ્ટ તાર ઓફિસ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ જે બાકી છે એના વિશે જોઈએ નકશાની ઉત્તર દિશા કે જેમાં ઉ દર્શાવેલું હોય એ તો આપણે બધા હમણાં જોયું પછી જોઈએ જિલ્લાની સીમા સીમા જે છે એ ખૂબ છે જિલ્લાની સીમા હોય એમાં તૂટક તૂટક છે એ રેખા દર્શાવેલી હોય તૂટક તૂટક રેખા એને આપણે કહીશું જિલ્લાની સીમા ઉદાહરણ તરીકે આપણો ભાવનગર જિલ્લો પૂરો થાય પછી આવી રીતે તૂટક તૂટક રેખા દોરેલી હોય પછી લખેલું હોય ભાવનગર મહાનગરપાલિકાની હદ પૂર્ણ થાય છે અને પાછળ બીજું પાટ્યું હોય ત્યાં લખેલું હોય અમદાવાદ મહાનગરપાલિકાની હદ શરૂ થાય છે બરાબર તો એ શું કહેશું આપણે જિલ્લાની સીમા પછી આવે રાજ્યની સીમા કે જે છે એકદમ ટપકા 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 રૂપે હોય છે રાજ્ય આપણા ગુજરાત રાજ્ય બરાબર તો એની ફરતે આવી રીતે ટપકાવાળી નિશાની હશે પછી આંતરરાષ્ટ્રીય સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ બરાબર એટલે આપણા ભારત દેશ અને બાંગ્લાદેશ એ બંનેની વચ્ચે કેવી સરહદ હશે તો કે પેલા એક લીટી પેલા એક લીટી બે ટપકા પાંચ લીટી પાછા બે ટપકા પાંચ લીટી પાછા બે ટપકા તો એને શું કહેશું આપણે આંતરરાષ્ટ્રીય સરહદ પછી આવે છે પ્રમાણ માપ તો આવી રીતે જે માપ દર્શાવેલું તમને લાગે બરાબર જેવી તમને નિશાની લાગે એને શું આપણે પ્રમાણ માપ રાજધાની તો એ કેવી રીતે હશે તો કે આવી રીતે ઘાટું ગોળ બરાબર ત્યારબાદ આવે છે રાજ્યનું પાટનગર તો એમાં શું છે ગોળની અંદર એક બીજું ગોળ જિલ્લાનું મથક તો એકલું મોટું ગોળ અને એક શહેર તો નાનું ગોળ હવે જંગલો છે તો ઘણા બધા વૃક્ષો દર્શાવેલા હશે પોસ્ટ પોલીસ સ્ટેશન તો આપણે સમજ્યા પીએસ અને પોસ્ટ તાર ઓફિસ તો પીટીઓ તો આવી રીતે છે તે રૂઢ સંજ્ઞાઓ દર્શાવેલી હોય છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે તો આ રંગ આપણે ખાસ યાદ રાખવાના છે વિગત રંગ વિગત છે ભૂમિ સ્વરૂપ તો એનો રંગ કેવો હશે તો કે કથઈ અથવા બદામી આવો રંગ પછી જળ સ્વરૂપ તો બધાને ખબર છે કે વાદળી આવો રંગ હોય છે વનસ્પતિ પ્રદેશ તો લીલો રંગ હોય છે માર્ગ તો કાળો હોય છે જમીન માર્ગ તો લાલ કલર અને ખેતી તો પીળો રંગ દર્શાવેલો હોય છે ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ સાગર આવેલો છે ભારતનો ભૂમિખંડનો વિસ્તાર આઠ પોઈન્ટ ચાર અંશથી એટલે કે આઠ ડિગ્રી ચાર અંશથી સાડત્રીસ ડિગ્રી છ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ અડસઠ ડિગ્રી સાત અંશથી સત્તાણું ડિગ્રી પચીસ અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો મિત્રો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે આ માહિતી છે તે બે હજાર ઓગણીસ સુધીની છે પરંતુ વિશ્વમાં આપણે જોઈએ તો અઠ્યાવીસ રાજ્યો તો છે જ પરંતુ હવે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ કેમ કે જમ્મુ કાશ્મીર છે એ બની ગયો છે અને એક રાષ્ટ્રીય એક રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એવી રીતે વહેંચવામાં આવેલ છે હવે આપણે વાત કરી હતી કે આપણા ભારત દેશ છે બરાબર તે અક્ષાંશ અને રેખાંશમાં વહેંચાયેલ છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ભારત દેશ છે બરાબર

તે આપેલું જ છે આગળ કે દિશાઓ દર્શાવવાની અને આ વિગતો છે એ તમારે જોડવાની છે અને ખાલી જગ્યા છે તમારે પૂરવાની છે અને આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં જ સાચા ખોટાની નિશાની છે એ તમારે કરી લેવાની છે અને પાછળ તમે નકશો મેં તમને ઓલા ગયા લેક્ચરમાં જોવા કહ્યું હતું તો આ લેક્ચરમાં તમારે નકશાનું અવલોકન કરીને અહીંયા જે પ્રશ્નો આપ્યા છે પાંચ એના તમારે જવાબ લખવાના છે ઉદાહરણ તરીકે હિમાલય પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે તો ભારતમાં અહીંયા હિમાલય પ્રદેશ છે બરાબર આર્યો હિમાલય પ્રદેશ તો એ ક્યાં આવેલું છે ભારતના ઉત્તર ભાગમાં આવેલ છે તો એવી રીતે તમારે છે એ જવાબ છે એ લખવાના રહેશે જ્યાં સુધી મિત્રો બીજા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આવજો જય હિન્દ